સુરતમાં મિત્રએ જ ફોન કરીને કહ્યું, ભાભીને લાવ્યો છું, તમારે આવવું હોય તો આવો. અને પછી સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા મૂળ બોટાદના 39 વર્ષીય રત્ન કલાકારને તેના મિત્ર મહિલા સહિત 5ની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 75,000 પડાવ્યા હતા. કતારગામ પોલીસે રત્ન કલાકારની ફરિયાદના આધારે ગુનો નોંધી તેના જમીન દલાલ મિત્રની ધરપકડ કરી છે. ત્રણેય પોતાની ઓળખ પોલીસ તરીકે આપી પોતાનું આઈકાર્ડ બતાવી આ શું કરે છે કહી રાજુભાઈ અને બાજુમાં આવીને ઉભેલ ઉમેશને પણ 2-3 લાફા મારી દીધા હતા. ત્રણ પૈકી એકે રાજુભાઈને હથકડી પહેરાવી કેટલા દિવસથી અહીં આવે છે, ચાલ પોલીસ સ્ટેશને તને લઈ જાઓ એમ કહેતા રાજુભાઈ ગભરાઈ ગયા હતા. ત્રણેય પોલીસ સ્ટેશન નહીં લઈ જવા માટે રૂપિયા 3 લાખની માંગણી કરી હતી અને રકઝક બાદ રૂપિયા 75,000 લેવા તૈયાર થતા સેફ ડિપોઝિટમાંથી પૈસા લેવા માટે રાજુભાઈની હથકડી ખોલી હતી. ત્યારબાદ રાજુભાઈ ઉમેશ અને ત્રણ પૈકી એક બાઇક ઉપર પૈસા લેવા આંબા તલાવડી ઓવલોન બિલ્ડિંગની પાછળ ગયા હતા, ત્યારે અન્ય 2 મોપેડ પર સાથે આવ્યા હતા. રાજુભાઈ પુત્રને ફોન કરી સેફની ચાવી મંગાવી રૂપિયા 75,000 ઉપાડી બહાર ઉભેલા ઉમેશને આપતા ઉમેશ ત્રણેય સાથે ત્યાંથી ચાલ્યો ગયો હતો. બાદમાં ખ્યાલ આવતા રાજુભાઈ ગત મોડી રાત્રે આ અંગે મિત્ર ઉમેશ મહિલા અને પોલીસ તરીકે ઓળખ આપનાર 3 અજાણ્યા વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ નોંધાવતા પોલીસે રાજુભાઈના મિત્ર ઉમેશની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. વધુ તપાસ PSI RM રાઠોડ કરી રહ્યા છે.